કહેવાય છે કે મંજિલ એને જ મળે છે કે જેનું મન મક્કમ અને મનોબળ મજબૂત હોય છે. એટલે જ કહેવાય છે કે અગડ મનમાં માનવીને હિમાલય પણ નડતો નથી, બસ તમારામાં જુસ્સો હોવો જોઈએ. પછી ઉંમર, સમય કે પરિસ્થિતિ નડતી નથી. અને આ જ વાતને સાર્થક કરી દેખાડી છે રાજકોટના કરડિયા રજપૂત સમાજના દાદાએ, કે જેઓ સાયકલ લઈને હરિદ્વાર જવા માટે નીકળ્યા છે. આ દાદાનું નામ નટવરસિંહ છે. દાદાનું જીવન એકલવ્ય હોવાથી તેઓ છેલ્લા 3 મહિનાથી સાયકલ યાત્રા કરવાનું વિચારી રહ્યા હતા, પણ તેને પોતાનું મન મક્કમ કર્યું અને મનોબળ મજબૂત કર્યું અને તેઓ હવે હરિદ્વાર જવા નીકળી પડ્યા છે. હરિદ્વાર પહોંચીને આ દાદા સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા બની રહે અને ગુજરાતમાં સુખ શાંતિ બની રહે તે માટે હરિદ્વાર પહોંચીને દર્શન પ્રાર્થના કરશે. આપણે સમજશે દેવાનો એ કે ભારત દેશ હિન્દુ ધર્મ સુખ શાંતિમાં રહીએ અને ભાઈચારામાં રહીએ, બરોબર. હિન્દુ ધર્મ પ્રાર્થના કરવાની એ સુખ શાંતિમાં કોઈ પણ ભાઈચારા મારીએ આખું ગુજરાત અને આખું વિશ્વ, એવી મારી આખી વિચાર એવો આવ્યો. મેં આ વિચાર મેં 3 મહિના સુધી કર્યો કે આ મારે શું કાર્ય કરવું, કારણ કે મારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ. કોઈ પણ કાર્ય હું સાચું સારું કરું, સમજી ગયા. એ સંદેશો એવો કે પાણી બચાવો, ઝાડવા વાવો, એવો હું સંદેશો દેતો જવાનો સમાજ, બરોબર. આ દાદા રાજકોટથી જે રીતે નીકળ્યા છે તે તેનો જુસ્સો જોઈને જુવાનિયાઓ પણ શરમ આવે તેવો છે, કારણ કે આ દાદાની અંદર જે જુસ્સો છે તે અલગ જ પ્રકારનો છે. બસ તેને હવે મન બનાવી લીધું છે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા જળવાઈ રહે અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. આ દાદાનું કહેવું છે કે તેઓ 45 દિવસમાં હરિદ્વાર પહોંચી જશે. આ દાદા રસ્તામાં પણ લોકોને પાણી બચાવવો અને વૃક્ષો બચાવવાનો અનોખો સંદેશ આપશે. આ દાદાએ કહ્યું કે હવે મારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે, એટલે કઈ સારું કામ કરવું હોય તો, જેથી હરિદ્વાર જવાનું નક્કી કર્યું. ત્યારે સલામ છે આ દાદાના જુસ્સાને. તો જોતા રહો અમારો ખાસ અહેવાલ.